નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ્યક્રમ રેલી એજ્યુકેશન ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. ધોરણ 3 વિષય ગુજરાતી, જેની અંદર પેલું વાંદરાને વાંચતા ન આવ્યું એની અંદર આપણે ટીકુ બહેન તો વાંચનના શોખી એ આજે આપણે ભણીશું. પેલા આપણે વાંદરાભાઈની વાર્તા છે એ સમજી ગયા. હવે તો ટીકુ બહેન તો વાંચનના શોખી એ આજે આપણે તેની અંદર સમજીશું. ટીકુ બહેન છે એને વાંચવાનો ખૂબ શોખ હતો. તમને પણ કેવો બધો વાંચવાનો શોખ છે વિદ્યાર્થી મિત્રો? આ લોકડાઉનની અંદર ઘરે તમે પણ ખૂબ જ વાંચો છો અને બધી તૈયારી કરો છો. તો જોઈએ આપણે ટીકુ બહેન છે એને કેવો વાંચવાનો શોખ છે તે આપણે આજે જોઈએ. તો ટીકુ બહેન તો વાંચનના શોખીન. ઘણા બધાને ઘણા બધા શોખ હોય, ક્રિકેટ હોય છે, બાસ્કેટબોલ રમવાનો હોય છે, પણ ટીકુ બહેન છે એને શેનો શોખ હતો? તો ટીકુ બહેન છે એને વાંચવાનો શોખ હતો, એટલે કે વાંચવાના શોખીન. વાંચે નાના નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. કેવી ચોપડી વાંચે? તો કે નાના નાના અક્ષરવાળી રંગીન ચોપડીઓ છે ટીકુ બહેન દરરોજ વાંચતા હતા. ટીકુ બહેન તો વાંચનના શોખીન વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. ટીકુ બહેન તો વાંચનના શોખીન. નાના નાના અક્ષરવાળી રંગીન મસ્ત મજાની ચોપડીઓ ટીકુ બહેન વાંચે. છોટા ભીમને સોટી કોથી બધું જ વાંચે ખૂબ, બધી જ વાર્તા દાદી માફક બોલે આવે હું. વાર્તાની અંદર તો વાંચનની અંદર તો ચોપડીમાં કેટલા બધું હોય છે. તો ટીકુ બહેન છે એ છોટા ભીમની વાર્તા પણ વાંચે છે, છોટી પોતી પણ વાંચે છે, અને બધું વાંચે છે, ખૂબ જ વાંચે છે, બધા પ્રકારની ચોપડીઓ વાંચે છે. અને આવે હું દાદી માની માફક એ બોલે છે, એટલે કે વાર્તાની ચોપડીઓ વાંચી લે પછી બીજાને વાર્તા કેવી હોય તો દાદી માં કેમ વાર્તા કે એમ જ છે. ટીકુ બહેન છે એ દાદી માની માફક એટલે કે એમની જેમ આવે હું બેલી વાર્તાઓ બોલે છે ટીકુ બહેન. ટીકુ બહેનનું લેશન કરતો વાર્તામાંનો જીવ. ટીકુ બહેન તો વાંચનના શોખીન. ટીકુ બહેનનું લેશન કોણ કરી આપતું? તો કે જીવની વાર્તાઓ જીવ. જીન એટલે આપણે વાર્તામાં અંદર આપણે અલાદીન જીનની વાર્તા નથી આપણે સાંભળી. એની અંદર જે જીન હોય છે ને, જે બધાની ઈચ્છાઓ પૂરી કરે, વિશ પૂરી કરે, તમે જે એમનો જે પગ છે એ ઘસો એટલે જીન નીકળે એવો છે. જીનની વાર્તા હોય છે એની અંદરનો જીન છે એ ટીકુ બહેનનું લેશન કરી આપે. અને ટીકુ બહેન તો વાંચનના શોખીન છે. ટીકુ બહેનનું લેશન કરતો વાર્તામાંનો જીન. ટીકુ બહેન તો વાંચનના શોખીન. ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. ટીકુ બહેનની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા. ટીકુ બહેનના ઘરે શું છે? તો કે પુસ્તક એટલે કે ચોપડીઓના થપ્પા છે, મોટા મોટા થપ્પા છે. અને ટીકુ બહેનની આજ્ઞા એટલે કે ટીકુ બહેન તો પોતે તો ખુદ વાંચે જ છે બધું, પણ છતાં એના મમ્મી પપ્પાને પણ કહે છે કે તમે પણ ચોપડા છે, પુસ્તક છે, એમની અંદર કેટલું બધું જ્ઞાન છે તેમને પણ વાંચો, એટલે કે એ પણ એમની સાથે એમના મમ્મી પપ્પા પણ વાંચે છે. કારણ કે ટીકુ બહેનને વાંચવાનો ખૂબ શોખ હોય છે. વાંચતા વાંચતા અંતી જઈને પહોંચી જતા ચી. ટીકુ બહેન તો વાંચનના શોખીન. વાંચતા વાંચતા ક્યાં વયા જાય? તો કે ચીનનું વર્ણન આવે પુસ્તકની અંદર. તો ટીકુ બહેન ક્યાં વયા જાય? તો કે ચીનને વયા જાય છે. ચીન વયા જાય છે કારણ કે એમને વાંચવાનો ખૂબ શોખ છે, એટલે કે ચોપડીએ દિવસ રાત વાંચતા જ હોય છે, ખૂબ શોખીન છે વાંચવાના. એક દિવસ તો અજવાળામાં થયા ટીકુ બહેન ગુમ. અજવાળો એટલે કે દિવસની અંદર ટીકુ બહેન છે એ ક્યાં ખોવાઈ ગયા, એટલે કે ગુમ થઈ ગયા. આખું ઘર છે તેમને શોધે છે, આખા ફળીએ શોધે સૌ કોઈ જાજી પાડે ગુમ. આખું ઘર ટીકુ બહેન ને શોધે છે કે ટીકુ ટીકુ ક્યાં છો ક્યાં છો, એ આખું ઘર એમને શોધે છે. શાળા ટીકુ બહેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન. ટીકુ બહેન તો વાંચનના શોખીન. શાળા એટલે હોશિયાર. હોશિયાર ટીકુ બહેન તો ક્યાં હતા? આખું ઘર શોધતા હતા ત્યારે એ તો ઘરના પલંગની નીચે હતા અને ચોપડી લઈને વાંચવામાં તલ્લીન હતા. તમારા પુસ્તકની અંદર જુઓ ટીકુ બહેન છે એ ઘરના પલંગની અંદર વાંચે છે ને, એવું ચિત્ર છે ચોપડી લઈને વાંચવામાં તલ્લીન હતા અને ઘરના બધા તેમને શોધતા હતા. ટીકુ બહેન તો વાંચવાના ખૂબ જ શોખીન છે. ટીકુ બહેન છે આખે આખી કવિતાની અંદર ટીકુ બહેનનો શોખ એટલે કે વાંચવાનો શોખ વર્ણન કરવામાં આવેલો છે. ઘરે રહો, સુરક્ષિત રહો.